બીલીમોરા નગરપાલિકા સંચાલિત શેઠ નાનચંદ ચેલાજી માધ્યમિક કન્યા વિદ્યાલયના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સવારનો સમય બદલી બપોરનો સમય કરવામાં આવતા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાડી નગરપાલિકા સંચાલિત એનસીએમ કન્યા શાળાના પ્રાથમિક વિભાગમાં સવારનો સમય બદલીને બપોરનો કરવામાં આવ્યો છે, જેને લઈને ધોરણ 5, 6 અને 7ની વિદ્યાર્થિનીઓએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી શાળાની બહાર વાલીઓની સાથે સવારનો સમય યથાવત રાખવાની માંગણી કરી હતી. સમય બાબતે આ દિન સુધી સ્કૂલનો સમય જળવાતો નહીં હતો જગ્યાના અભાવે, એટલે પછી સમય આપણે 11 થી 5 નો કરેલો હતો, જે સરકારના નિયમ મુજબ જ આપણે કર્યો છે, સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ આપણે એ બાબતે કર્યો છે. રોલ જી, મારું નામ જયા બલસારા છે, મારી છોકરી 8મા ધોરણમાં ભણે છે. અમારે નગરપાલિકાને એ રજૂઆત હતી કે તમે જે રાતોરાત ટાઈમ જે ચેન્જ કર્યો છે 11 થી 5નો, તે વાલીઓને પણ નથી ફાવતો અને વિદ્યાર્થીઓને પણ નથી ફાવતો. અને બીજું કે સ્કૂલની અંદર કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી, જેમ કે ક્લાસમાં પંખાઓ નથી, ટોયલેટમાં પાણી નથી આવતું. 500 વિદ્યાર્થીઓ વચ્ચે ખાલી 12 જ ટોયલેટ રાખેલા છે, એમાં 15 મિનિટની જે રિસેસ આપે છે બાળકોને, એમાં એ લોકો વોશરૂમ જઈ નથી શકતા. અને બાળકોનો ટાઈમિંગ અમે જે વિચાર્યો છે કે એક પહેલા ધોરણથી 5મા ધોરણના વિદ્યાર્થીનો ટાઈમ 7:45 થી 11:45નો રાખે અને 6 ધોરણથી 8મા ધોરણના વિદ્યાર્થીનો ટાઈમ 7:45 થી 1:45નો રાખે, એવી અમારી નગરપાલિકાના પ્રમુખ અને કલ્પનાબેન જે ચેરમેન છે એમને અમારી રજૂઆત હતી. એણે અમારી રજૂઆત નથી સાંભળી એટલે અમારે આંદોલન કરવું પડે છે. બીલીમોરા નગરપાલિકા શાળા સંચાલિત સ્કૂલના ચેરમેન કલ્પનાબેન પટેલ, આજે આ સ્કૂલમાં વાલી લોકો સમયના મુદ્દે જે રજૂઆત કરે છે તે સરકારના નિયમ પ્રમાણે ચાલતી નથી. સરકારના નિયમ પ્રમાણે 6 થી 7 કલાક સ્કૂલ ચાલવી જ જોઈએ. અહીંયા જે ટ્રસ્ટ ચાલતી તે 3 થી 3.5 કલાક સુધી ચલાવી શકતા હતા. બાળકોનું હિત અને તેમના ભવિષ્યનો વિચાર કરીને આ સ્કૂલનો ટાઈમ અમારી શાળા સમિતિ સાથે ચર્ચા વિચારણા કરીને કરેલો, જેમાં બાળકોને સુવિધા મળે તેવા તમામ પ્રયત્નો અમે કરેલા. પરંતુ વાલીઓને એમના બાળકો ટ્યુશને જાય,
અને તેના મુદ્દે બાળકોને સમય મળતો નથી તેવી તેમની રજૂઆત છે. સરકારના નિયમ પ્રમાણે સ્કૂલ 11 થી 5 ચાલવી જોઈએ. જ્યારે વાલીઓની માંગ એવી છે કે સવારે સ્કૂલ ચાલુ કરો. જે અમે નગરપાલિકા સંચાલિત સ્કૂલ હોય અમારાથી એ શક્ય નથી. એટલા માટે આ વાલી લોકો એમની રજૂઆત કરી રહ્યા છે. આ બાબતે કોઈ સરકારના શિક્ષણ અધિકારી કે શિક્ષણ ખાતા તરફથી કંઈ નોટિસો આપને મળેલી છે? હા, શિક્ષણ ખાતા તરફથી નોટિસો આવેલી છે અને તેમનું બી એવું જ કહેવું છે કે તમારી સ્કૂલ ધારાધોરણ પ્રમાણે ચાલતી નથી તો તેના માટે તમે કંઈ પણ કાર્યવાહી કરો. અગર સ્કૂલનું અલગ બિલ્ડિંગ રાખો કાં તો પછી સ્કૂલને પૂરો સમય આપી શકે તેવી કોઈ બી જગ્યાએ વ્યવસ્થા કરો.